સર્વે સુખીના સર્વે સંતુ નિરામયા સર્વે ભદરાણી પશ્યંતુ મા કશિત દુઃખ પાક भवेत् સૌજીભાઈએ ખૂબ સુંદર પ્રવચન કર્યું છે એક વખત બુલંદ તાલીઓથી આપણે પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા એમણે પોતાની તો વાત કરી પણ ઘણી વિનમ્રતાથી એમણે ત્રણ વ્યક્તિ વિશેષને પોતાના કરતાં પણ મોટા કરી બતાવ્યા એ એમની વિનમ્રતા છે હું આજના વિષય ઉપર ઝડપથી આવું ડૉક્ટર અશોક પટેલ સાહેબ ન્યુરોસર્જન સૌજીભાઈએ કહ્યું કે સારું થયું આપણે ક્યારેય મળ્યા જ નથી હું તો એમ કહીશ કે હું તો મળ્યો જ નથી પણ મારે ક્યારેય જરૂર નહી પડે કારણ કે મગજ હોય તો જરૂર પડે ને આપણે તો મગજ નામનો સ્પેરપાર્ટ જ નથી રાખ્યો એટલે ન્યુરોસર્જન કે ન્યુરો ફિઝિશિયનની આપણે જરૂર નથી પણ આ તો માત્ર વિનોદ છે એમણે પણ સુંદર વાત રજૂ કરી બધાએ પોતાના સુંદર વિચારો રજૂ કર્યા છે હું મારા થોડા વિચારો રજૂ કરું એક જમાનામાં હું થાનગઢની અંદર એક રૂપિયાની ત્રણ કોપી ઝેરોક્ષ કાઢતો અને આ બહુ વર્ષો જૂની વાત નથી ઓગણીસો ને સત્તાણું સુધી એટલે આજથી માત્ર સત્યાવીસ વર્ષ પહેલાં થાનગઢમાં એક રૂપિયાની ત્રણ કોપી ઝેરોક્ષ કાઢતો સાયકલ લઈ અને હું મારા જેરોક્ષ સેન્ટર જોતો એ ભાડાની દુકાન હતી એક મુસલમાન મુસાભાઈ નામના મુસલમાનની ત્રણસો રૂપિયા મહિને ભાડાથી દુકાન રાખેલી તો આપને એટલું જ કહેવા માંગુ છું મારા વક્તવ્ય શરૂઆતમાં મને લોકો જગો ઝેરોક્ષ વાળો કહેતા આજે પણ થાનમાં લોકો આ નામથી બોલાવે છે ત્યાં કહ્યું મને જગદીશભાઈ કહેતો એમ કહું ભાઈ જગો કહેજે તું મને જગો જ કેતો મારા વક્તવ્યની શરૂઆતમાં હું એટલું જ કહીશ આ વાક્ય ઉપર હું ભૂમિકા મારા વક્તવ્યની બાંધું કે એક રૂપિયાની ત્રણ કોપી ઝેરોક્ષ કાઢતો જગો વાળો જો પદ્મશ્રી ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી થઈ શકો હોય તો એનું કારણ મારા વિચારો છે કેવળ અને કેવળ મારા વિચારો છે સાહેબ હું સાબિત કરી દઉં સવજીભાઈ જે રીતે પોતાની જ વાત કરી મને બહુ ગમ્યું કે તમારે કોઈ પ્રેઝન્ટેશનની જરૂર નથી જો તમારો ઇન્ટેન્શન સારો હોય તો આ વાક્ય મને બહુ ગમ્યું એમણે પોતાની જ વાત કરી પોતાના સાવ સાચા અનુભવ કીધા મારે પણ મારી જ વાત કરવાની છે મારા સાવ સાચા અનુભવ જ કહેવાના છે પણ હું મારા વિચારોને જરા મારી રીતે વ્યક્ત કરું માણસના જીવનની અંદર પાંચ ઘટના બને જોજો પકડજો માણસના જીવન માટે જરૂરી પહેલું સંવનન પછી પ્રસૂતિ પછી શિક્ષણ પછી સંપત્તિ સંતતિ પણ એમાં જ આવે એ પણ આપણી સંપદા છે આપણા સંતાનો એ આપણી સંપદા છે એટલે પહેલું સંવનન બીજું પ્રસૂતિ ત્રીજું શિક્ષણ ચોથી સંપત્તિ અને પાંચમું સ્મશાન મૃત્યુ સાથે આખી ક્રિયા પૂરી થાય આ પાંચેયને તમે અંગ્રેજી અક્ષરથી જોડો તો એસ પી એસ એસ અને એસ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત એસ પી એસ 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 આખા માનવના જીવનની જે જરૂરી ઘટનાઓ છે એ બરાબર આ સંસ્થાના નામ સાથે મને એવું લાગ્યું કે બરાબર મેચ થાય છે આ નામ પણ મને બહુ ગમ્યું સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત હવે તમને બીજું કહું કે જે ત્રણ મુદ્દાઓને લઈ અને આ વિચાર યાત્રા ચાલે છે ઓગણ અઠવાડિયાઓથી સોળમી માર્ચ બે હજાર ને ત્રેવીસથી એ ત્રણ મુદ્દાઓ એ ત્રણ શબ્દ કયા તો પહેલો હેલ્થ હેલ્થ એટલે આ કાયા તમારી કાયા છે ને એ નિરોગી હોવી જોઈએ એ પહેલો વિચાર છે બીજું વેલ્થ વેલ્થ એટલે નગદ જેને આપણે નાણાં કહીએ સંપત્તિ એ નગદ અને ત્રીજું હેપીનેસ હેપીનેસ નું એક ગુજરાતી શબ્દ છે જીકારો સાહેબ એટલે તમે કાયા નગદ અને જીકારો નો પહેલો પહેલો અક્ષર લો તો કાનજી થાય સાહેબ આ કાનજીભાઈ જે વિચાર આવ્યો કે આ ત્રણ શબ્દ રાખવા છે કાનજી અને એને ત્રણ શબ્દ રાખ્યા હેલ્થ વેલ્થ અને હેપીનેસ હું પણ આ ત્રણ શબ્દને ધ્યાનમાં રાખીને મારી વાતને આગળ વધારું એને બીજો ગેર પાડું આ મારી યાત્રાનો મારા વક્તવ્યનો તો સાહેબ તમે આ ગુરુવારે શરૂ કર્યું સાહેબ જેનો કોઈ ગુરુ ન હોય એને આપણી ગુજરાતી ભાષામાં શું કહેવાય એક જ શબ્દમાં જેને ગુરુ ન હોય એને હે નું કરો એક શબ્દ છે આપણી તળપદી ભાષામાં નુગરો કહેવાય ને નુગરો જેને કોઈ ગુરુ ન હોય એ નુગરો છે પણ મને એવું લાગે છે કે સાહેબ થર્સડે થોટ્સના નામે દર ગુરુવારે સોળમી માર્ચથી કાનજીભાઈ ભાલાળા અને આ તમામ મિત્રોએ જે આ વિચારોનું વાવેતર શરૂ કર્યું છે અને એના ઓગણ પચાસ અઠવાડિયા પૂરા કર્યા છે હું બ્રાહ્મણનો દીકરો બહુ ઈમાનદારી સાથે બોલું છું કે ઓગણ પચાસ અઠવાડિયાથી કાનજીભાઈ આવા સરસ વિચારોનું વાવેતર થતું હોય ને તમારે ગુરુની જરૂર નથી હવે કારણ કે આ વિચારો જ તમારા સદગુરુ છે તમારે કોઈ ગુરુની જરૂર નથી અને પાછા યોગાનો યોગ તમે ગુરુવારે જ મળો છો એટલે આ વિચારો જ તમારા સદગુરુ છે અને એવા વિચારો સાહેબ એક વસ્તુ બહુ તમને ચોક્કસ કહું સાહેબ જગતનો સૌથી વધારે લાચાર માણસ કોઈ એ ખબર છે તમને સૌથી વધારે લાચાર જેને એક પણ ટંકનું જમવાનું નથી મળતું એ લાચાર નથી સાહેબ જેના શરીર ઉપર એક પણ વસ્ત્ર નથી પહેરવા એ લાચાર નથી જે ફૂટપાથ ઉપર સૂતો છે બેઘર એ લાચાર નથી પણ મને એવું લાગે છે સાહેબ કે જેની પાસે એક પણ સારો વિચાર નથી એ સૌથી વધુ લાચાર છે સાહેબ જેની પાસે એક પણ સારો વિચાર નથી અને વિચાર અને આચાર આચાર શબ્દ એટલે અથાણું નહીં આચાર એ અથાણાના અર્થમાં નથી કહેતો સાહેબ પણ તમે જે વ્યવહાર કરો છો એ તમારો આચાર એટલે હું કહું છું કે આપણા વિચાર અને આપણા આચાર આ બંને જ્યારે પવિત્ર હોય છે ને ત્યારે સફળતા એના કદમ ચૂમે છે જ્યારે એનો વિચાર અને એ પાછો વિચાર જ્યારે આચાર બને કારણ કે વિચાર વાણી અને વર્તન ત્રણેય સમાંતર હોવા જોઈએ જે માણસના વિચાર વાણી અને વર્તન ત્રણેય સુરેખ હશે એ સૌથી વધુ સજ્જન હશે તમે જોજો ઘણી વખત માણસ વિચારે કંઈક જુદું બોલે કંઈક જુદું અને કરે કંઈક જુદું નહીં સાહેબ મહાત્મા ગાંધીજીએ કીધું હતું કે મારું જીવન એ જ મારો સંદેશ એનો મતલબ કે હું જે જીવું છું એ જ મારા વિચારો છે એ જ મારો સંદેશ એ જ મારો મેસેજ છે એટલે તમારા વિચારો તમારી વાણી અને તમારું વર્તન આ ત્રણેય જ્યારે સુરેખ થઈ જાય સમાંતર થઈ જાય અભિન્ન થઈ જાય ત્યારે સમજો આ સૌજીભાઈ બોલ્યા તો જે વિચારે છે છે એ જ બોલી નાખે ઘણા શબ્દો તો એવા બોલ્યા કે બહુ બોલ્યા એ બે ચાર પાંચ વાક્યો તો એવા બોલ્યા કે એમને અહીંયા આવી અને અત્યારે જે આવી ગયું ઉલટથી એ જ બોલી નાખ્યું એમણે તો સાહેબ એમના જે વિચારો છે એ જ વાણી બને છે અને એ જ વર્તન બને છે એટલા માટે આ માણસ વધારે સત્યની નજીક છે એમ આપણે કહીએ તો જરા પણ ખોટું નથી સૌજીભાઈ શું કામ વધારે સત્યની નજીક છે કારણ કે એમના વિચારો જ એમની વાણી અને એમનું વર્તન બને છે વિચારની ત્રણ ભૂમિકા છે સાહેબ હું મારી પોતાની વાત કરું એ પહેલાં હું આ વિશ્લેષણ કરી દઉં વિચારોનું પહેલી વાત તો એ કે મન અને મગજ બે જુદા છે એ જો કોઈ એક માનતું હોય તો પેલા તો એ ભ્રમણા કાઢી નાખજો ઘણા લોકો એવું માને છે કે મન એટલે જ મગજ નહીં સાહેબ મનનું અંગ્રેજી થાય માઇન્ડ અને મગજનું અંગ્રેજી થાય બ્રેઇન મગજ દેખાય છે મગજના ડોક્ટર હોય એ ભૌતિક છે જોઈ શકાય છે મન જોઈ નથી શકાતું એટલે પહેલા તો આ બેયને જુદા પાડી દેજો મન અને મગજને બીજું કે આપણા શ્વાસોશ્વાસ જે આ ચાલે છે જે મને તમને જીવતા રાખે છે તો આ વિચારોનું વાવેતર થાય છે એટલે કહી દઉં કે મનના શ્વાસોશ્વાસ આપણા વિચાર છે વિચાર જે દિવસે બંધ થઈ જાય એ દિવસે મન મરી જાય આ એક સમજી લેવા જેવી ઘટના છે વિચારોની બાબતમાં અને બીજું કે મન ક્યારેય તમને વર્તમાનમાં નહીં રહેવા દે એ કાં તો તમને ભૂતકાળમાં લઈ જશે કાં તો તમને ભવિષ્યમાં લઈ જશે આ મનનો સ્વભાવ છે મન ચંચળ છે એટલે પેલા મન અને મગજને જુદા પાડી દીજો અને બીજું કે મનના સંદર્ભમાં કહું તો વિચારની ત્રણ અવસ્થા છે એક માણસ એવો છે જે વિચારહીન છે એક માણસ એવો છે જે વિચારશીલ છે અથવા તો વિચારવાન છે એનું બીજું સમાનાર્થી અને ત્રીજો માણસ એ છે જે નિર્વિચાર છે આ ત્રણેય શબ્દને બહુ સરળતાથી સમજવા હોય ને તો મહાભારતમાં જવું પડે સાહેબ કુરુક્ષેત્રના મેદાનમાં દુર્યોધન વિચારહીન હતો અર્જુન વિચારવાન હતો એના મગજમાં વિચાર હતો કે આ બધા એને મારી તો નાખું પણ પછી એની વિધવાઓનું શું વર્ણશંકર પ્રજા પાકશે અને એટલા માટે થઈને એ વિચારશીલ હતો વિચારવાન હતો પણ કુરુક્ષેત્રના મેદાનમાં પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણચંદ્ર પરમાત્મા નિર્વિચાર હતા સાહેબ આ આ ત્રણેયના ઉત્તમ ઉદાહરણ છે કે વિચારહીન કોને કહેવાય વિચારવાન કોને કહેવાય અને નિર્વિચાર અને નિર્વિચાર થવું સહેલું નથી હો પતંજલિનું જે યોગ શાસ્ત્ર છે એમાં જે ભૂમિકાઓ કીધી એ આસન ધ્યાન ને ધારણા ને યમ નિયમ એમ કરતા કરતા છેલ્લી જે ભૂમિકા છે સમાધિની એ સમાધિની ભૂમિકા એ માણસ પહોંચે ને ત્યારે એ નિર્વિચાર અવસ્થાને પ્રાપ્ત થાય એટલે આપણે નિર્વિચાર ન થઈ શકીએ આપણા બધાની મજબૂરી શું છે એ ખબર છે તમને આપણે સૌજીભાઈની જેમ આપણે ઘરનું ચાર્ટર વિમાન લઈ નથી શકતા અને સુલેમાન કે સગરામની જેમ કોકની મોટર ચોરી નથી શકતા એટલે પછી આ એક્ટિવા લઈને આપણે અળિયું કાઢી છે મધ્યમ વર્ગીય માણસની જે મુશ્કેલી છે એ જ વિચારની બાબતમાં આપણી મુશ્કેલી છે આપણે વિચારહીન થઈ નથી શકતા એટલા નીચે નથી જઈ શકતા અને આપણે નિર્વિચાર પણ નથી થઈ શકતા એટલા ઊંચે પણ નથી જઈ શકતા એટલે માત્ર વિચારવાન બનીને અટકી જઈએ છીએ અને ત્યારે કાનજી જેવા માણસોએ આ વિચારવાન લોકોને ઓગણપચાસ અઠવાડિયા સુધી સારા વિચાર આપ્યા સાહેબ આ બહુ મોટું સત્કર્મ આ સંસ્થાએ કર્યું છે કારણ કે આપણે વિચારહીન તો થઈ શકવાના જ નથી જે કહ્યું ને કે હું મારી ઈચ્છા નથી રોકી શકતો કે આવા સમજદાર લોકોની સામે મારે આ દાખલા દઈ દેવા હતા ઉર્મી ઉછળતી હતી એમને વ્યક્ત થવું હતું સાહેબ સવજીભાઈ જયારે બોલતા હતા ત્યારે એક નાનકડા વક્તા તરીકે હું સમજતો હતો કે પ્રસૂતિની પીડા ઉપડેલી સ્ત્રી જેટલી બાળકને જન્મ આપવા માટે બેતાબ હોય અને બાળકને જન્મ આપી દીધા પછી જે પરમ શાંતિ અને પરમ હળવાશનો અનુભવ કરે આપણા સૌજીભાઈ ધોળોકીયા સાહેબ આવું સુંદર ઓડિયન્સ હતું એની સામે આ ત્રણ મહાપુરુષોની વાત કરવા માટે એટલા જ તલ તરફડતા હતા અને આખું પ્રવચન પૂરું થયા પછી એ હળવાશ અને શાંતિનો અનુભવ કરે છે કારણ કે અમે અનેક વખત અનુભવ્યું છે સાડા ત્રણ હજારથી વધારે કાર્યક્રમો ઈશ્વરની કૃપાથી આપ્યા છે સાહેબ સુંદર ઓડિયન્સ જ્યારે સામે બેઠું હોય ને ત્યારે આટલી બેતાબીથી વકતા પોતાની વાત રજૂ કરવા માટે તલ પાપડ થતો હોય છે શું કામ તમને એક દાખલો આપું કે જ્યારે કોઈ ખાવિંદ કોઈ ખારવો કોઈ સાગર ખેડું એ જ્યારે દરિયાઈની સફરે હોય દરિયો ખેડતો હોય અને એ વખતે એ દિશા શૂન્ય થઈ જાય આ સૌજીભાઈના પ્રવચન ઉપરથી બોલું હું કાંઈ લખીને નથી લાવ્યો મારી જ વાત કરવાની છે પણ આ વચ્ચે અચાનક આવી એમણે જે 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 એકરૂપતાથી પોતાની વાત મૂકી સાહેબ જ્યારે ખારવો દિશા શૂન્ય થઈ જાય ને ત્યારે એ થોડા કબૂતર રાખે અને ઈ કબૂતરને પછી હવામાં ઉડાડે નજીકમાં ક્યાંય કિનારો ન દેખાય ત્યારે અને ઈ કબૂતર જો પાંચ દસ પંદર મિનિટ કે અડધી કલાક પછી એ ખારવાના જહાજના કુવા થંભ ઉપર આવીને બેસી જાય એટલે એ કપ્તાન એ સુકાની ગાડા જેવડો નિહાંકો નાખે અને પોતાના સાથીદારોને કહી દે કે નજીકમાં ક્યાંય જગ્યા નથી મતલબ કે નજીકમાં ક્યાંય ભૂમિ નથી નજીકમાં કિનારો નથી નેતર આ કબૂતર જે ઉડાયા એ ઉડાડેલા કબૂતર અડધી કલાકમાં આવીને પાછા આગ ન બેસે પણ જો કબૂતર ન આવે તો તો ખારવો સાહેબ બે વાઘુમાં આવી જાય કે હવે જરાક જોવો દૂરબીન ચડાવો નજીકમાં ક્યાંક કિનારો હોવો જોઈએ કારણ કે કબૂતર પાછા નથી આવ્યા એટલે સૌજીભાઈ ધોળકિયા બોલતા હોય કે જગદીશ ત્રિવેદી બોલતો હોય સાહેબ અમને આનંદ એ વાતનો છે કે અમારી વાતોના કબૂતર પાછા નથી આવતા અહીંયા ક્યાંક ગોઠવાઈ જાય છે એટલે અમારી વાતોના કબૂતર લેન્ડિંગ કરી શકે એવો કોઈ કિનારો સામે કાનજીભાઈએ ગોઠવી દીધો છે અમારી વાતોના કબૂતર પાછા નથી આવતા એટલે અમને એમ થાય કે બોલાજ કરીએ બોલાજ કરી નહિત કાર્યક્રમ તો સાડા નવે પૂરું કરવાનો એવું મને સૂચન હતું હવે હું જ નવનું પાંત્રીસે આવ્યો એટલે પછી મેં કાનજીબેન કીધું મેં કીધું દહ તો મને વગાડવા જ દેજો મિનિમમ દહ વધારે નહીં વગાડું પણ એટલું તો હુંય બોલું શું કામ કે અમારી વાતોના કબૂતર લેન્ડિંગ કરી શકે એવો કિનારો અહીંયા સામે ગોઠવી દીધો છે આ સંસ્થાએ એટલે હું મારો પોતાનો અનુભવ કહું સાહેબ એક રૂપિયાની ત્રણ કોપી ઝેરોક્ષ કાઢવા વાળો જગો ઝેરોક્ષ વાળો એના માટે એકત્રીસમી ડિસેમ્બરે સવારે મન કી બાતમાં માત્ર જગદીશ ત્રિવેદી માટે નરેન્દ્રભાઈ મોદી સાડા ચાર મિનિટ સુધી બોલ્યા સાડા ચાર મિનિટ તો હવે મારામાં શું છે સાહેબ મારી તો કોઈ કંપનીએ નથી બસો પાંચસો કરોડ પંદરસો કરોડ એક્સપોર્ટ સૌજીભાઈ કરે હું તો શું સાહેબ હું તો જોક્સ કહું છું સાહેબ મારી પાસે કાંઈ કંપની નથી મારું કોઈ કારખાનું નથી મારી કોઈ દુકાન નથી મારી કોઈ પેઢી નથી મને લોકો બોલાવે ત્યાં હું જાઉં અને જોક્સ કહું પણ મેં એક વિચાર કર્યો હતો ક્યારે બારમી ઓક્ટોબર બે હજાર બારના ના દિવસે તારીખ સાથે કહું મેં પિસ્તાલીસ વર્ષ પૂરા કર્યા ત્યારે હું અમેરિકા હતો અને બન્યું એવું યોગાનો યોગ ભગવાને એવી વ્યવસ્થા કરી કે મારો જન્મદિવસ હોવા છતાં આખો દિવસ હું એકલો રહ્યો ન કોઈ મને વિશ કરવા આવ્યું ન કોઈ મને હેપી બર્થડે કીધું ગિફ્ટની વાત તો દૂર અને એકાંતનો સંગ કર્યો સાહેબ જુઓ તમારે સારા વિચાર કરવા હોય ને તો એકાંતનો સંગ કરજો માણસ એકલતામાં વધારે રહે છે એકાંતમાં નથી રહેતો એકાંત એટલે જ્યાં એકનો પણ અંત એનું નામ એકાંત એકલતા માણસને પાગલ કરી મૂકે એકાંત માણસને ડાયો કરે આ બે શબ્દ ઉપર એક કલાક બોલી શકાય પણ મારે નથી પડવું પણ એકલતામાં ન રહેતા સારો વિચાર કરવો હોય તો એકાંતમાં રહેજો તે દિવસે કુદરત એવી ગોઠવણ કરી દીધી બારમી ઓક્ટોબર બે હાજર બાર હું ક્યાંક દૂરની મોટેલના કોઈ એક રૂમમાં એકાંતમાં રહ્યો અને એકાંતમાં મેં બીજું કાંઈ જ ન કર્યું સાહેબ વિચારો કર્યા પિસ્તાલીસ વર્ષ મને તે દિવસે પૂરા થતા હતા અને મેં ખાલી એટલો જ સિમ્પલ વિચાર કર્યો વિચાર પણ બહુ મોટો નથી તમે કરી શકો એવો વિચાર મેં પિસ્તાલીસ વર્ષ પૂરા કર્યા તે દિવસે એકાંતમાં બેઠા બેઠા વિચાર કર્યો મને પંચોતેર વર્ષ સુધી જીવવાનો એ વખતે શોખ હતો આજે છે અને હવે કદાચ સૌજીભાઈ પાસેથી પ્રેરણા લઈ અને એમાં કંઈક હું ઉમેરો કરીશ આજથી હો નાખો હો હા 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 બરાબર છે હા પંચોતેર હું વળી સૌજીભાઈનું નું મરવા ઉપરથી મન ઉઠી ગયું છે એમ હવે મન ઉઠાડી લઉં છું વિચાર કર્યો પંચોતેર વર્ષ જીવવાની ઈચ્છા હતી મેં કુતું પિસ્તાલીસ પૂરા કર્યા હજુ વધારે ત્રીસ વર્ષ સુધી આવી જ રીતે દોડ્યા કરું રંગબેરંગી જબા એ વખતે પહેરતો હું એ વખતે બાધા નહોતી લીધી જીવું ત્યાં સુધી સફેદ કપડા જ પહેરીશ તો આ બધી રંગબેરંગી કોટીઓને જવા લઈને હળીઓ કાઢું આખી દુનિયામાં અને હજુ બીજા ત્રીસ વર્ષ સુધી લોકોને દાંત કઢાવું તો શું મળે મેં વિચાર કર્યો આવો સાવ સિમ્પલ વિચાર તો એ વખતે કાંઈક બે હજાર કે અઢારસો કાર્યક્રમ મેં કર્યા હતા મેં કીધું આ કાર્યક્રમો પંચોતેર વર્ષ સુધી આમને આમ દોડું તો કદાચ હાડા ત્રણ ચાર હજાર કાર્યક્રમો થઈ જાય સાડા ત્રણ તો અત્યારે જ થઈ ગયા હતા વર્ષે જ પણ એ વખતે એમ હતું કે પંચોતેર વર્ષ લાગે કદાચ બીજું શું થાય તો બીજું એ થાય કે મારી પાસે જે સંપત્તિ છે એની અંદર બે ત્રણ મીંડા ઉમેરાઈ જાય પંચોતેર વર્ષ સુધી કાર્યક્રમો કરું તો પણ તરત જ એક વિદ્વાનનો વિચાર પાછો મને યાદ આવ્યો કે માણસની સંપત્તિમાં જેટલા શૂન્ય વધશે આ એક અંડરલાઈન કરીને લખી લેજો ઘરે જઈને મિત્રો આ બહુ સારો થોટ છે કે માણસની સંપત્તિમાં જેટલા શૂન્ય વધશે એટલી જીવનમાં શૂન્યતા વધશે સાહેબ સંપત્તિમાં બહુ શૂન્ય વધવા ન દેતા જો શૂન્યતા ન વધારવી હોય એટલે મને વિચાર આવ્યો કે તો તો જીવનમાં શૂન્યતા વધે તો કરવાનું શું અને એ વખતે આખો દિવસ જે વિચારોનું જે ઘમાસાણ યુદ્ધ ચાલ્યું એના અંતે મેં નિર્ણય લીધો કારણ કે પહેલા વિચાર પછી નિર્ણય અને પછી એનો અમલ કરવાનો છે ડૉક્ટર પાસે જાઓ અશોક પટેલ સાહેબ પાસે એટલે પહેલા રિપોર્ટ કરે એટલે પહેલા નિદાન કરે નિદાન પછી ઉપચાર પણ એ ઉપચાર માટે તમે તૈયાર થાવ સાહેબ હવે ઓપરેશન કરવું જ છે તારીખ આપો એ તમારો નિર્ણય નિર્ણય પછી સાહેબ ઓપરેશન કરે એ ક્રિયા બને એટલે મેં બારમી ઓક્ટોબર બે હજાર બારની ની સાંજે આખું વિશ્વ સાંભળે એમ મેં એક નિર્ણય વિચારોના અંતે લીધો અને જાહેર કર્યો સવજીભાઈ બોલ્યા હતા કે તમારે કંઈક સારું કામ કરવું હોય ને તો પેલા સંકલ્પ કરવો પડે દ્રઢ મનોબળ કાનજીભાઈ શબ્દ વાપરો આજનો જે થોટ આપ્યો એમાં તમારું મનોબળ દ્રઢ હોવું જોઈ મેં બારમી ઓક્ટોબર બે હજાર બારની સાંજે આખું વિશ્વ સાંભળે એમ જાહેરાત કરી કે હવે પછીના પાંચ વર્ષ એટલે કે બારમી ઓક્ટોબર બે હજાર સત્તર સુધી હું જેટલા કાર્યક્રમો કરું એમાંથી જે કંઈ મને રકમ મળે એ મારી મારી પત્નીની મારા દીકરાની મારા પરિવારની પણ જે દિવસે હું પચાસ વર્ષ પૂરા કરું બારમી ઓક્ટોબર બે હજાર બાર પછી ભગવાન મને જ્યાં સુધી જીવાડે હું ગમે તેટલા કાર્યક્રમો કરું પણ એ પછી કાર્યક્રમનો એક પણ રૂપિયો હું ઘરે નહીં લાવું નહીં લાવું નહીં લાવું અમે જાહેરાત કરી નાખીએ સાહેબ અમે જાહેરાત કરી ત્યારે લોકો મને ગાંડો સમજતા હતા અમુક લોકો હજી વિચાર નથી બદલ્યો હજી એ જ માને મને અને નહીં બદલે એ નથી બદલવાના અમુક લોકો એમ કીધું કે આ પબ્લિસિટી સ્ટન્ટ છે વધારે કાર્યક્રમો મળે એના માટે થઈને આ પબ્લિસિટી સ્ટન્ટ કરે છે આ કલાકાર અમુક લોકો એમ કીધું કે આનું ચસકી ગયું છે ડોક્ટર અશોક પટેલની જરૂર પડશે જાત જાતના જેટલા મોઢા એટલી વાતો થવા લાગી અને મેં સાહેબ હું બ્રાહ્મણનો દીકરો એક રૂપિયાની ત્રણ કોપી વાળો મેં સાહેબ દરેક કાર્યક્રમમાં બોલવાનું શરૂ કર્યું કે હવે સાડા વર્ષ બાકી હવે ચાર વર્ષ બાકી હવે સાડા વર્ષ બાકી હવે ત્રણ મહિના બાકી અને ઈશ્વરની કૃપા તો જુઓ હમણાં સૌજીભાઈએ કહ્યું એમ કે જ્યારે તમે કોઈ પરોપકાર માટે કાંઈ દ્રઢ સંકલ્પ કરો છો ને સાહેબ એટલે તમને અનુકૂળ પવન વાય છે આ કુદરત પણ તમને અનુકૂળ થઈ જતી હોય છે પવન પણ તમને અનુકૂળ થઈ જતો હોય છે હું તારીખ સાથે વચન પાળી શીખો પૂજ્ય મોરારી બાપુ ત્રણસો સેલિબ્રિટી તમને નામ આવડે છે તમામ કલાકારો તમને નામ આવડે છે તમામ કવિઓ તમને નામ આવડે છે તમામ લેખકો તેદી સુરેન્દ્રનગર હતા ત્રણસો સેલિબ્રિટી અને ત્રણ હજાર માણસોની ઉપસ્થિતિમાં મેં નાનકડી ત્રણ પ્રતિજ્ઞા લીધી જો આ બધું જ વિચારે કરાયું વિચાર સિવાય કાંઈ જ નહીં મારા મા બાપ તો પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરી કરતા સાહેબ આ આ વિચાર વિચાર જ મોટું કામ કરે છે મેં ત્રણ નાનકડી પ્રતિજ્ઞા લીધી કે જીવું ત્યાં સુધી સફેદ વસ્ત્ર પહેરીશ જીવું ત્યાં સુધી મારા વાળને કાળા નહીં કરું અને ત્રીજી નાનકડી પ્રતિજ્ઞા મેં જે કીધી કે હવે હું હવેથી હું જીવું ત્યાં સુધી આખી દુનિયામાં જ્યાં સુધી શરીર ચાલે ત્યાં સુધી હું લોકોને હસાવતો રહીશ કાર્યક્રમો કરતો રહીશ પણ હવે પછી કાર્યક્રમનો એક પણ રૂપિયો હું ક્યારેય નહીં લાવું અને સાહેબ વિદાઉટ એડમિનિસ્ટ્રેશન ચાર્જ વહીવટી ખર્ચ લીધા વગર મારી સંપૂર્ણ આવક એ સો ટકા આવક પાછા મેં બે ક્ષેત્ર પસંદ કર્યા આરોગ્ય અને શિક્ષણમાં હું દાન કરી દઈશ અહીંયા ભાઈ આઠ કરોડ બોલ્યા કારણ કે એને ઓલા તળાવ હાંઠ જ કીધા હતા અને થઈ ગયા એક ચાલી એમ અહીંયા ભાઈ ભલે આઠ કરોડ બોલ્યા પણ ત્રણ દિવસ પહેલાં જ હું સાડા નવ કરોડને પાર કરી ગયો સાહેબ